આગળ વાત કરીએ સુરંગી ગામ પાસે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવા માટે જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા નવો પુલ બનાવતા પહેલા જ જૂનો પુલ તોડી પાડવામાં આવ્યો, જેના કારણે બાળકોને શાળાએ પહોંચવા માટે માત્ર હવે આ જ વિકલ્પ બચ્યો છે. બાળકો માટે શાળાએ પહોંચવા માટે ચેકડેમને જ પગદંડી બનાવવી પડી રહી છે. રોજ જાણે બાળકોએ શાળાએ પહોંચવું એ મોત પરથી પસાર થઈને જવા બરાબર છે. એટલું જ નહીં, ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ગમે ત્યારે પાણીનો પ્રવાહ વધી શકે છે, ત્યારે તેવા સમયે વિદ્યાર્થીઓ જોખમ ખેડીને પણ શાળાએ પહોંચી શકતા નથી. ત્યારે એક તરફ સરકાર દ્વારા બાળકોને શિક્ષણમાં આધુનિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં તો બાળકોને શાળાએ પહોંચવામાં જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વિદ્યાર્થીઓ માટે બને તેટલું જલ્દી શાળાએ પહોંચવાનો જોખમી ન હોય તેવો વિકલ્પ મળે તે પણ જરૂરી છે. તો મજબૂર વિદ્યાર્થીઓ આપ જોઈ રહ્યા છો, જીવના જોખમે શાળાએ જવા માટે મજબૂર થયા છે. તો હજુ નવો પુલ નથી બન્યો, નવો બ્રિજ નથી બન્યો, પરંતુ તે પહેલા જૂના બ્રિજને તોડી પાડવામાં આવ્યો છે. હવે માત્ર આ જ વિકલ્પ છે અને આ જ વિકલ્પના સહારે એટલે કે જીવના જોખમે આ વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે.